બહુ મોટા વિદ્વાન અને વક્તા હતા એ મહારાજ પોતાના શિષ્યને લઈ કોના ઘરે પહોંચી ગયા? કલ્યાણમાલ. કલ્યાણમલને થયું, અચ્છા એ મહારાજ મુજબ પટાને કે લઈ આતે. એ ઊભો થયો, મહારાજ સાહેબને થયું હમણાં મને સામે લેવા આવશે. સામે લેવાને બદલે એણે ઊભો થઈ આગળ આવી દરવાજા બંધ કરી દીધો. આટલી હદે કોઈ માણસ નીચે ઉતરે, કોઈ શ્રાવક ઉતરે? મારે ને તમારે કદાચ પટતું ના હોય, પણ હું તમારા ઘરે આવું તો કમસે કમ તમે તમારા બીજા રૂમમાં જતા રહ્યો, પણ દરવાજા બંધ કરો ખરા, એટલે બીજા રૂમમાં જાઓ એમ. દરવાજા બંધ કર્યા ને ધર્મસાગરજી થયું, આ તો બહુ સંકટ આવી ગયું. આટલી હદે આ માણસને મારા પર ગુસ્સો છે, ક્રોધ, ગ્રંથિ, આવેશ, હવે શું કરું? આજે એને મિચ્છામી દુકડમાં આપ્યા વગર તો મારે જવું જ નથી, અને એને લીધા વગર પણ નથી જવું. બહુ મોટો એનો બંગલો હતો, કમ્પાઉન્ડ હતું. ધર્મસાગરજી એના કમ્પાઉન્ડને પ્રદક્ષિણા આપવાની શરૂ કરી. પ્રદક્ષિણા એટલે કે ફરવાનું શરૂ કર્યું. ફરતા ફરતા અચાનક એમની નજર ગઈ ભીંતમાં એક ખાંચો હતો. કોઈ મોટી વોલ હોય એના પર ચડવું હોય તો પહેલેથી શું કરવામાં આવ્યા હોય? ખાંચા. આ ખાંચો હતો. આટલા મહાન મોટા મહારાજ સાહેબ શિષ્યને કીધું, તું નીચે ઊભો રહે, હું અંદર જાઉં છું. એક ચોર જેવી રીતના વંડી ઠેકીને અંદર આવે એવી રીતના ભીંત ઉપર પગ મૂકી, ખાંચા પર પગ મૂકી ઉપર ચડ્યા અને દીવાલ પરથી જમ્પ મારી નીચે ઉતર્યા. અને જ્યાં બરાબર કલ્યાણમલ બેઠો હતો ત્યાં જ જમ્પ માર્યો, અને જમ્પ મારીને બેઠાથી ઊભા થયા અને કલ્યાણમલ જોતો રહ્યો. ઓ, આટલા મોટા મહારાજે આટલું મોટું સાહસ, 12 ફૂટ ઊંચી દીવાલ પરથી નીચે જમ્પ, કોના માટે? મારા માટે. અને ધર્મસાગરજી આગળ આવ્યા, એ ઊભો થઈ ગયો. ધર્મસાગરજીએ કીધું, કલ્યાણમલ હું તને લેવા આવ્યો છું. સંવત્સરીનું પ્રતિક્રમણ સકળ સંઘની સાથે કરાય, એકલા ના કરાય. તને મારા પ્રત્યે જો કોઈ ગ્રંથિ બંધાઈ ગઈ હોય તો હું તને આપું છું મિચ્છામી દુકડા. દોસ્ત, મિચ્છામી દુકડા, મારા હૃદયમાં તારા માટે કોઈ જ પૂર્વગ્રહ નથી, કોઈ ગ્રંથિ નથી. પ્લીઝ, તારા મગજમાં હોય તો કાઢી નાખ. અને આટલા મોટા મહારાજ જ્યારે એને વિનંતીના સૂરમાં કહે છે, કલ્યાણમલની આંખમાંથી આંસુ ચાલ્યા છે. માફ કરો મારા સાહેબ, આટલા મોટા દિવસે મેં આપને કેટલું મોટું સંકટ આપી દીધું છે, આપને અહીંયા સુધી આવવું પડ્યું. મિચ્છામી દુકડા, હું આપની સાથે આવું છું. કલ્યાણમલની આંગળી પકડી ઉપાધ્યાયજી મહારાજ ઉપાશ્રયમાં આવ્યા. આખો સંઘ રાહ જોતો હતો. જ્યાં કલ્યાણમલની સાથે ધર્મસાગરજીએ પ્રવેશ કર્યો, આખા સંઘે કીધું, બોલ જીન શાસન દેવકી જય. જય બોલાવી અને પછી પ્રતિક્રમણ સ્ટાર્ટ થયું. મારે એ કહેવું છે, એક આટલા મોટા મહારાજને પણ એમ લાગે કે સામી વ્યક્તિને મારા માટે જો ગ્રંથિ બંધાઈ ગઈ છે તો એ સામે ચડીને એને શું આપવા જાય? મિચ્છામી દુકડમ આપવા જાય. અને તમે જરાક ઝૂકો છો, તમે જરાક નમો છો સામી વ્યક્તિને, પસ્તાવો કર્યા વગર રહી શકે જ નહીં. તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો ભર્યો દરિયો, મીઠા જળનો લોટો. હા, તરસ લાગી હોય તો દરિયાનું પાણી પીવા જવાય કે લોટાનું મીઠું પાણી પીવાય? પાણી લોટામાં ખાલી કેટલું છે? લોટા જેટલું. અને દરિયામાં કેટલું છે? માય ને એટલું. અને છતાં પણ તરસ લાગે ત્યારે દરિયાનું પાણી નથી પીતા, તરસ લાગે ત્યારે લોટાનું પાણી પીવાય. તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો. કલ્યાણમલને જ્યારે લઈને આવ્યા, કલ્યાણમલને એટલો પસ્તાવો થયો, એટલો પસ્તાવો થયો, એને વારંવાર સકળ સંઘની વચ્ચે માફી માગી, મારી ભૂલ થઈ ગઈ, મેં 7-7 દિવસ સુધી મારા સાહેબના પ્રવચનનો સાંભળ્યા, ધિક્કાર છે મને, આજના મોટા દિવસે પણ હું અલગથી પ્રતિક્રમણ કરવા બેઠો. મારે કેવું છે? કલ્યાણમલને જે પસ્તાવો અને પશ્ચાતાપ થયો એને અંગ્રેજીમાં શું કહેવાય? RE GRET, ધેટ મીન્સ રિગ્રેટ. ટફ 5 રિગ્રેટ.